हेलो फ્રેન્ડ્સ, હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે। આજના સ્પેશિયલ મેનુમાં ઘઉંના લોટમાંથી મસાલા પૂરી બનાવીશું, જેને નાચોસ પણ કહી શકીએ, જેને તમે બનાવી અને 15 દિવસ માટે સ્ટોર કરી શકશો અને એને આપણે બે રીતે સર્વ કરીશું। તો ચાલો હવે રેસિપી સ્ટાર્ટ કરીશું, પરંતુ તે પહેલા મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। तो तेना माटे मैं अहीं एक कप जेटलो घऊंनो लोट लीधो छे अने 1/4 कप जेटलो चणानो लोट लीधो छे। अने हाँ, घऊंना लोट करता चणाना लोटनो प्रमाण ओछू राखवानुं छे। त्यार पछी तेमां एक नानी चमची जेटली हळदर उमेरीशुं। पछी तेमां 1.5 टेबलस्पून जेटलुं लाल मरचुं उमेरीशुं। त्यार पछी 1/2 टेबलस्पून जेटलो अजमो लईशुं अने बे હથેળીની વચ્ચે મસળી લઈશું અને એને ઉમેરી દઈશું। પછી 1/2 ટેબલસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું। પછી 1 ટેબલસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરીશું। ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ત્યાર પછી તેમાં 1-1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે આ બધા મસાલા ઘઉંના લોટમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરી એનો લોટ બાંધી લઈશું। હવે તમે જોઈ શકો છો, મેં અહીંયા લોટ બાંધીને રેડી કરી દીધો છે અને આ લોટને એકદમ કડક નથી બાંધવાનો અને એકદમ પોચો પણ નથી બાંધવાનો। તમે લોટ પોચો બાંધશો તો તમારી મસાલા પૂરી કડક બનશે નહીં। હવે આ લોટ ઉપર તેલનો થોડો પોચારો આપી દઈશું અને થોડી વાર માટે એને મસળી લઈશું। તમે લોટને જેટલો વધારે મસળશો એટલી તમારી મસાલા પૂરી એકદમ ક્રિસ્પી બનશે। લોટને મસળી દીધા પછી તમે જોઈ શકો છો, લોટ એકદમ સોફ્ટ બની ગયો છે। હવે એના ભાખરી બને એવડા મોટા લુવા કરી લઈશું। હવે તમે જોઈ શકો છો, મેં અહીંયા બધા લોટના લુવા બનાવીને રેડી કરી દીધા છે। તેમાંથી એક લુવો લઈશું અને બે હથેળીની વચ્ચે ગોળ કરી દબાવી અને ચપટ કરી દઈશું। ત્યાર પછી એ લુવાને ઘઉંના લોટમાં રગડોળી દઈશું અને તેની મોટી ભાખરી વણી લઈશું। અને હવે તમે જોઈ શકો છો, મેં અહીંયા ભાખરીને વણીને રેડી કરી દીધી છે અને ભાખરીને આપણે એકદમ પતલી પણ નથી કરવાની અને એકદમ જાડી પણ નથી બનાવવાની। હવે એ ભાખરીને આપણે વચ્ચેથી 4 પીસીસ કટ કરી લઈશું, એટલે કે તમારા એક ભાખરીમાંથી ટ્રાયંગલ શેપમાં 4 ભાગ બનીને રેડી થઈ જશે। હવે આપણે એને ફ્રાય કરી લઈશું, તો તેના માટે મેં અહીંયા એક પેનમાં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે મસાલા પૂરીને ફ્રાય કરી લઈશું અને આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે। તમે એને હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો તમારી પૂરી પોચી રહી જશે અને ક્રિસ્પી બનશે નહીં, તેથી એને બંને બાજુ ફેરવતા જઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ફ્રાય કરી લઈશું। અને થોડીવાર પછી તમે જોઈ શકો છો, મસાલા પૂરી ફ્રાય થઈ ગઈ છે, તો એક પ્લેટમાં ટિશ્યુ પેપર મૂક્યું છે તેના ઉપર કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બાકીની બધી મસાલા પૂરી ફ્રાય કરી લઈશું। એવી જ રીતે મેં અહીંયા બધી મસાલા પૂરી ફ્રાય કરી લીધી છે અને ઠંડી થયા પછી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે। તો ચાલો હવે આપણે એને એક નવું ટ્વિસ્ટ આપી દઈએ। તો તેના માટે અહીંયા એક બોલમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું, ઝીણું સમારેલી કાકડી ઉમેરીશું અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, જેને મેં પહેલેથી જ ધોઈને સમારી લીધા હતા। ત્યાર પછી તેમાં થોડી લીલી કોથમીર ઉમેરીશું, પછી એમાં 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરીશું અને 1/2 ટેબલસ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, પછી એમાં 1/2 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને પછી એમાં લીંબુનો રસ ઉમેરીશું। તમે એમાં મરીનો પાવડર પણ ઉમેરી શકો છો, પરંતુ ઓપ્શનલ છે। હવે મેં અહીંયા ચાટ મસાલો ઉમેર્યો છે એટલા માટે મીઠું ઉમેર્યું નથી। હવે આ મસાલા અને વેજીટેબલને બરાબર મિક્સ કરી લઈશું। હવે જે મસાલા પૂરી બનાવી છે તેને ભાંગી લઈશું। હવે એને એકદમ ઝીણા નથી ભાંગવાના, થોડા મીડિયમ સાઈઝના રાખીશું અને એમાં 4-5 જેટલી મસાલા પૂરી ભાંગી લઈશું।
त्यार पछी एने सलाड जोड़े व्यवस्थित रीते मिक्स करी लईशुं। हवे तमे जोई शको छो घऊंनी मसाला पूरीनुं स्नेक बनीने रेडी थई गयुं छे, ते पण एकदम नवा ट्विस्ट साथे। आ एक सर्व करवा माटेनी पहेली रीत छे। અને બીજી રીત એ છે કે ફ્રાય કરેલી મસાલા પૂરીને તમે ચા, દૂધ અથવા કોફી જોડે ખાઈ શકો છો। અને આ પૂરીને તમે 15-20 દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો। છે ને એકદમ નવી રેસીપી, અને તમે પણ આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો। અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।